આ ખૂબ જ સારો વિચાર છે સુપંડી. હું હંમેશા સ્કાય ડાઇવિંગ કરવા ઈચ્છતો હતો. આકાશમાં ઊંચી ઉડવાનો વિચાર કેવો મુક્ત લાગે છે. અરે હા હા, મહાન વિચાર. તું ડરી રહ્યો છે સુપંડી? શા માટે એવું પૂછો છો પ્રોફેસર? એટલા માટે કે તારા ઘૂંટણો વધારે અવાજ કરે છે વિમાનના એન્જિન કરતા. ચિંતા નહીં કર સુપંડી, તું પ્રશિક્ષિત પ્રોફેશનલ સાથે કૂદશે. આ તો ફક્ત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા જેવું છે. મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે શું પ્રોફેસર? જો બંને કિસ્સાઓમાં તું પ્રોફેશનલ્સની મદદ લે તે સારું, બરાબર? તારી જાતે શેર બજારમાં રોકાણ કરવામાં જોખમ ખૂબ જ વધારે છે. તેથી કહ્યું છે, જ્યારે રોકાણની વાત આવે ત્યારે વર્ષો જૂનો એક મંત્ર છે, જેટલું જોખમ વધારે એટલું ઇનામ વધારે. તારા સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પો છે પરંપરાગત બચત સાધનો, સરકારી બોન્ડ્સ અને ફિક્સ ડિપોઝિટ. જોખમ ઓછું છે પરંતુ વળતર પણ પ્રમાણમાં ઓછું છે. બીજી બાજુએ જો તું બજારમાં સીધું રોકાણ કરે તો તારો નફો ખૂબ જ વધારે હોઈ શકે છે. જો કે તારું જોખમ વધુ છે, કારણ કે તું શેર ટ્રેડિંગથી વાકેફ હોવો જોઈએ, નવીનતમ પ્રવાહો અને વધુ જાણકારી સાથે. જેમ મેં પહેલા કહ્યું હતું, જ્યારે તું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે ત્યારે પ્રોફેશનલ્સ કાર્ય કરે છે. મ્યુચ્યુઅલ ફંડ તને વિવિધ એસેટ વર્ગોની એક સ્લાઇસ મેળવવા દે છે, જેમ કે ઇક્વિટી અને ડેટ વગેરે વગેરે. આ એસેટ વર્ગો સારા એસેટ એલોકેશન સાધન તરીકે સેવા આપી શકે છે, જે તારા જોખમોને સંતુલિત કરવા મદદ કરશે અને વળતરને મહત્તમ વધારી આપશે. કુશળતાપૂર્વક રોકાણ કરવાની ચાવી એ જોખમને દૂર કરવું એ નથી, પરંતુ તેની વ્યવસ્થા કરવાની ક્ષમતા મેળવવી છે. એટલા માટે જ મેં કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ સ્કાય ડાઇવિંગની જેમ જ છે. વિચારો કે પ્રશિક્ષિત પ્રશિક્ષક અથવા યોગ્ય સાધનો વગર સ્કાય ડાઇવિંગ કરવાનો પ્રયાસ કરવો. જ્યારે તમે એને આમ કહો છો ત્યારે એ એટલું ડરામણું નથી લાગતું. ઓહ, મને ખૂબ જ આનંદ થયો સુપંડી, કેમ કે હવે તું જશે. શું? ઊભા રહો પ્રોફેસર. ઓહો સુપંડી, મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને પાત્ર છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલા સ્કીમ સંબંધિત દસ્તાવેજોને ધ્યાનપૂર્વક વાંચો.